હા જય માતાજી રવિભાઈ. દીદી બા મારે જો જામનગર પેટ્રોલ પંપે ધક્કો થયો તો ને ઓલા બેન હાટુ. હા હા એ એટલા માટે થયો તો કે જે તે ટાઈમે આ પારસભાઈ નો વિડીયો નાખ્યો ને પછી બધા દાતા પારસભાઈ એવું કીધું કે તમે પૈસા મારા ખાતામાં નાખજો. હા બરાબર છે બરોબર. એટલે પછી મને ચાર પાંચ દાતાઓના ફોન આવ્યો. હું બરોબર હું ને તમારા ભાભી છે અમે બે જતા હતા ખંભાળિયા. જી પછી બેન ભાઈ છે ને અમે વિડીયો બનાવ્યો. મેં પછી મારી ભેગા નાના છ સાત ભાઈઓ. હા હા એટલે મેં પારસભાઈ કીધું જો બેન જે હોય પારસભાઈ છે ને મારા મામા ગામના ભાણી બાજે એની બધી મને ખબર છે. પૈસા જો જોતા હોય તો આ બેન ના ખાતામાં આવે બાકી તમારા ખાતામાં કોઈ દી ન પડે. ના બરાબર છે બરોબર. અલી બેન ને સમજાવેલ પછી બેન ને બિચારા કીધું ભાઈ મને તો એ કે પારસભાઈ એવું કીધું હતું કે ભાઈ આવું ન થવું જોઈએ કે ઓલા બેન કે મારા ખાતામાં આવશે તમારા ખાતામાં આવશે બધા ઓલા થશે. પછી સાંભળો એ સિવાય તમને કહું કે જયારે આપણે રતનપર સંમેલન ભરાણું ને બેન હાજી ત્યારે ત્યાં જામનગર થી એક માળી આવ્યા હતા. તમે તમારે એમાં મેસેજમાં બોલજો પણ મારા થ્રુ તમને ખબર પડી એવી વાત બહાર નો. ના 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 જી ના માળી આવ્યા માળી નું ત્યાં એક્સિડન્ટ થયું. એટલે માળી નો હાથ ભાંગ્યો. અચ્છા એની માટે બધાએ ફાળો ઉઘરાવ્યો. જી અને ફાળો દીધો આ પારસબાને ને એટલે એ કઈ ફાળો દીધો 25,000 એમાં માળી ને 8,000 રૂપિયા ખર્ચો કરીને બીજો પારસભાઈ કોઈ ને 1 રૂપિયો દીધો નહીં. બરાબર એમાં તમારા નૈના ભાઈ એની ભેગા. હા બરાબર છે બરોબર. એટલે પારસભા છે ને નૈના બા નું એક મોરું છે. એ નૈના બા કે એટલું પાણી પીવે. ના બરાબર છે સમજ્યા. એમાં લાવો તમને માહિતી આપી દઉં આવી રીતના છે. એમ નહીં મારી વાત તમે સાંભળો રવિભાઈ કે ભાઈ હાલો ઓલા ભાઈ નું તો આપણે ઠીક ચાલો આ પણ એ હું કોઈને કંઈ કેવું છું હું કોઈને કંઈ કહેવા જાઉં છું. બરોબર હું મારું કામ શાંતિથી મારું ઘર ચાલીને બેઠી છું અને મારી પર્સનલ મેટર જે પણ હોય ભાઈ બરોબર તમને લોકોને શું. અને 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 સંજયભાઈ છે ને એ મારી મારું એવું બોલ્યા છે. તમે વિડીયો આખો જોયો કે પદ્મિની બા કઈ રીતે અગ્રણી ને પદ્મિની બા ગામો ગામ પદ્મિની બા ફર્યા છે ને ગામો ગામના વિડીયો મૂકું મારું સન્માન થયું છે. જી અને છે ને આપડે આ કરણી સેના ની નવરાત્રી અમે જ કરાવતા સમજા. છેલ્લા 10 વર્ષ થી અમે જ કરાવતા પછી આ તો બધા નથી કેતા. આપણા માં તો આજ છે પગ ખેંચો નીચે પાડો. એટલે આપણે થોડુંક મૂકી દીધું ઢીલું અને હવે આપણે અત્યારે એવો ટાઈમ નથી. જી આ પતે ને એટલે ભાઈ મીડિયા વાળાને ટકોર કરી દેવાની. ભાઈ આવી પર્સનલ મેટર હોય ને જી એમાં તમારે એમ કે જોયું મેં તમને કાલે મીડિયા વાળાને જોયું એનું જોયું તમે. જી જી હાજી હાજી. એ એક બાજુ તમારી યારે વાત કરે બીજી બાજુ પાછો અર્જુનસિંહ ને ફોન કરે. હા પછી પાછો એની મીડિયા વાળો સંજય સિંહ યારે કોન્ફરન્સ કરે. જી તમે સમજી ગયા કે આખો એનું ટીઆરપી માટે કરે. અમે એ મારે કહી દેવું છે કે ભાઈ તમે આવા વિડીયો નો વાયરલ કરો પેલા કમસે કમ અમને લોકોને પૂછો તો ખરા. પણ છે ને જો રવિભાઈ આપણે તો સાચા છીએ અને એવું નથી મારું કુટુંબ મારી કોર છે. મારો જે સાસરિયા કુટુંબ છે ને એ બધું મારી કોર જ છે. જી બરોબર. પણ તમે કીધું જો બેન તમારી બીજા 500 દીકરીઓ એમ કે નહીં બેન સાચા છે. જી તમે કઈ તથ્યો તો કેમ કે બધા કઈ એવા હોય નહીં. હા અને રવિભાઈ કોઈ કોઈ બેનું દીકરી પોતાના ઘરની આબરૂ ઉછાળવી ન ગમે. અને તો ભાઈ અતિની ગતિ હોય ને બેની તો અમને એમ જાય છે. અને તમારા જીજાજીને આદત હું બધાયના બોલું કરવાનું અને બધા ખોટા ધંધા. પણ આપણે એમ સમજી કે હાલો ગોયરું આપણા ધણી છે ને ધણી છે ને એમ. પણ આ એને એને હાથે કરીને ઉગાડી કરી અને બોલવાનું એટલે સાવ રફ ભાષા. ના હાંભળું તે દી હાંભળું. મારે આવી કોઈ જરૂર જ નથી પૈસાની. બરોબર હું તો મારી જાત એ તો બહુ ખાનદાન દીકરી હતા એ તો પોતાની જાત મહેનત જ કરતા હતા. એમાં કેવું જોયું એક રાજકોટ વાળા બધાને શ્રદ્ધાંજલિ આપવાની હતી ને. જી જો ના ટીઆરપી વાળાને. હા પછી સંકલન સમિતિ મારી અમે બધા ની આવ્યા હતા. જી જી હા તેથી બેન બિચારા ની આવ્યા ને તો એના પારસભાઈ જેમ ફાવે એમ ગચકાયો. મને પૂછ્યા વગર જવાનું નહીં લે. હા
બેન ના ખાતામાં કઈક 7.5 લાખ રૂપિયા જવાય, પણ આને ભારતબાનું કેવું હોય મારા ખાતામાં પૈસા નાખો એમ. ભાઈ એટલે મેં શું અત્યારે વધારે જરાક બોલતા હતા ને ઓલાનું ઉપરાણું લઈ, એટલે મેં કીધું જો એનો ત્યારે મને ફોન આવ્યો હતો, મારો આખો સમાજ મારા વિરોધ થઈ ગયો છે ને મને એમ કે છે તમારા ખાતામાં પૈસા નહીં. તો મેં કીધું જો બેન આપણે સાચા હોય ને, તો મેં એને ટકોર કરી હતી, મેં કીધું પહેલાં તો છે ને આવું ન શીખડાવાય, તમારે એવું કહેવાય કે લાવો તમને સિલાઈ મશીન અમે લઈ દઈએ, અથવા તો હાલો તમને નોકરી, એ નોકરી તો કરે છે. મેં કીધું હા તમે એની ફી ભર દો, એનું કરિયાણું નાખી દો, હાલો એવી મદદ કરો, પણ પૈસા ન મગાય, પૈસા માગો ને એટલે તમે પડી જાઓ ખોટા. મેં કીધું મને મને ત્યારે ફોન આવ્યો હતો મને કે બેન તમે મારી સાથે રહેજો. મેં કીધું હા મને કે ભાઈ અમે કે અલગ ખાતું ખોલાવી ના, અમે કેમ નહીં, એ મીનાક્ષીબા નું પોતાનું ખાતું, અને મીનાક્ષીબા મેં ચોખ્ખું કીધું મીનાક્ષીબા એ પછી પાછા એ મીનાક્ષીબા ના ખાતામાં પૈસા ગયા ને, પછી પારસભાઈ 10 દિવસ નો પીછો ન છોડ્યો. બોલો એટલે પછી ત્યાં છત્રપાલસિંહ કરીને છે જાડેજા જી, છત્રપાલભાઈ બિચારા મને કીધું કે ભાઈ યાર બેન આવું કરે છે એ કે યાર, અને એમાં એવું બેન નું અકાઉન્ટ હોલ થઈ ગયું કે એટલા બધા પૈસા ગયા ને એનો લખાણ જવાબ લખાવ છત્રપાલસિંહ કે અને આ બાત વાયા પૈસા છત્રપાલસિંહ તમે હું કે દો છો દેખાડો એ કે લેટર જોરદાર. પછી છત્રપાલસિંહ મીનાક્ષી બન ગયું, જો બેન હું ગમે ત્યારે તમારી પાસે અડધી રાત ના હિસાબ માંગીશ. ના બરોબર છે, પૈસા તમે ક્યાં નાખ્યા બરોબર, તમારામાં વાપરી નાખો, તમે તમને જે કરવું એ કરો તમારામાં. જામનગર ગ્રુપ આખું સાક્ષી, તમારે જામનગર જે વિડીયો બનાવ્યો ને એમાં બધા સાક્ષી છે. બરાબર છે, રવિભાઈ આપણા સમાજ માં આવા કેટલાય બેનો છે બિચારા. લ્યો વખતે એવું થયું જો મેસેજ બહાર પડ્યો ને એ વખતે આપણે તમને અસ્મિતા નું તાજું તાજું હા એટલે બધા ભેગા પૈસા કરી લીધા હતા હા બરોબર, અને અને અમુક તો પેમેન્ટ આનામાં પડવાય મીંડું હતું હા, પેટ્રોલ પંપ માં જોબ કરે છે કરવા દો, એની બાળકો ની ફી, એનું કરિયાણું, ભગવાન નો કરે દવાખાનું, એ બધું પૂરું કરો. મેં કીધું હરા માટકા ના હું કામ કરો છો, મેં અત્યારે 21મી સદી હાલે છે. મેં કીધું અત્યારે ફોર્મ તમે એમ કહો કે અમે સ્ત્રી પુરુષ સમાવડી, તો સ્ત્રી કમાઓ. મેં કીધું અમે લઈ ગયા હતા ને લોકોને ત્યાં બીજા દિવસે, હું દોલુભા જામનગર રાજપૂત સમાજના ઉપપ્રમુખ, પછી ત્યાં ઓલા ઝાલા બાપુ જે રાજપૂત સમાજ પારસભાઈ ને ત્યાં રાજપૂત સમાજે બોલાવ્યા હતા. હા હા, પછી પછી અમારી ભેગા કોણ હતા, હા ઓલા બેન નું નામ હું ભૂલી ગયો, આપડે પીએસ જાડેજા છે ને જામનગર, હા હા પીએસ ના દીકરી એ આવ્યા હતા. પછી બધા પારસભાઈ ને મહેરબાની કરીને હવે આવો વિડીયો ન બનાવતા. મેં એ જ કીધું, મેં તું પદ્મિની બાઈ કોઈ બિચારા કરતા નથી શીખડાવ્યા, પદ્મિની બાઈ દીકરીઓ ને સિંહણું બનાવ્યા છે, મેં રવિભાઈ બધાને પગ ભર થતા શીખડાવ્યા છે. મને તો ખબર નહી, અમારા ગ્રુપ ના બધા લેડી છે ને કોને એને એડ કર્યા, અને પછી લીધી સરખી એવી લીધી નહીં કે તે પદ્મિની બાન ટુકારો જ કેમ દીધો. અને પછી જો ખોટું નહીં, જો સંજયભાઈ એ પહેલ કરી ત્યારે આ બધું થયું ને, એને શું કામ, હાલો તમે બીજું મારું શું કામ બોલ્યા કે પદ્મિની બા અગ્રણી. હા
ઈ કરા ઈ કહેવાય કે ભાઈ તમે શું કામ વાયરલ કર્યો એવું કહેવાય. ઈ છતાંય એને 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 કહી દઉં છું ભાઈ ઓ ચાલો અમે તપાસ કરશું બરોબર. આ તો આમાં કોણ સાચું કોણ ખોટું કઈ ના લઈ લેજો. અને પદ્મિની બા હાલો આ તો ઠીક છે, પદ્મિની બા ખોટા હોય તો તમે ક્યાં ત્યાં રાજીનામું દેવા તૈયાર છે? 100% બતાવો તમે કેમ નહીં રવિભાઈ, 100% હું તો ઘણા ટાઈમથી કહું છું. પણ આપણે આપણું એમ તે કે આપણા ઘરની જ્યાં સુધી ઢાંકી રહે ને હજી હું તૈયાર જ છું કે મારું ક્યાંય વાક નીકળે ને મારા ફેમિલીમાંથી કે ગમે અહીંયા ત્યારે હું બેઠી જ છું બરાબર. કે તમે કયો એમ મેં મારા જે તમારા જીજાજીને જે મેં સાથ દીધો છે ને કોઈ બાયડી સાથ ના આપે. લ્યો કોરા કાગળમાં લખી દો મને મારા જેઠ છે ને અમારા મારા જેઠ ઈ એને ખુદે કીધું તું એક ચેક રિટર્નના કેસ કેટલાય કર્યા હતા. ઈ કે આને અંદર જવા દો ને બેટા. ઈ કે ત્યાં છોકરાઓ કે મોટા થઈ જાય કે અને બધું હરખું થઈ જાય કે એને તોય મેં કીધું ના ના મોટા સાહેબ મેં મારો દાગીનો ઉભા ઉપ 10 તોલાનો હાર એમનો ભંગાવ્યો તો રવિભાઈ કરવાનું હોય આપણે નવાઈ નથી કરતા કરવાનું જોઈ. ભૂલ કેટલી કાયમ કાય કદર એટલે રવિભાઈ કાયમ તમે વેચી વેચી વેચીને ભગવાન નો કરે વેચવું પડે એવું નથી. પણ તમારે કઈ ઓલા કૈરા કૈરા વગર વેચી વેચીને ખાવાનું એનો કોઈ મતલબ છે? પારિવારિક મેટર છે આપણા કોઈ ઉતારેલો એને તો માયરા. હા એ વિડીયો કોક દરબારે જ ઉતાર્યો હતો અને આખો તમારા જીજાજી નો સ્ટન્ટ હતો. કોકે પડખે ચડી ગયા સમજ્યા. એના દોસ્તાર જ અમને બધી ખબર પડી. એના દોસ્તારે જ આ વિડીયો ઉતાર્યો. એમાં જો 4 મહિને તમારા જીજાજી હમણાં ઘરે આવ્યા હતા રવિભાઈ અને 4-5 દિવસ આ બની જાય. આને કોઈ કેમ કે તમને 5 દઉં તો મારા વિરોધમાં હાવ વયા જાય. પણ આ વસ્તુ ઈ જ થઈ હા ઈ જ થઈ છે. એટલે જ કહું છું કે આવું બધું મારે મીડિયામાં બધું બધાને કેટલી ચોખવટું કરવી રવિભાઈ. આમાં એ 4 દિવસે આવ્યા એટલે એ 4 દિવસથી આવ્યા હતા ને તો એ બાજવાની જ લપ કરતા હતા બાજવાની જ. તો અમે શું કર્યું ઉપર ચડી જઈ રૂમમાં બંધ કરીને અમે સૂઈ જઈ. પણ તે દિવસે તો એવું લીધું ને કે હાલો એ નીકળો ઘરની બહાર. એટલે હું ઘરની બહાર નીકળું તો કંઈક બહાર ધજાગરા થાય ને એટલે પછી સતીજી તે દિવસે ખારા થયા નહીં કે મમ્મી હાલો ને મામાને ઘરે વયા જાય કે પપ્પા આજ લપ નહીં મૂકે એ કે. અને પછી શું એવું બધું બોલ્યા ને એટલે મારા ભાઈએ ચોખ્ખું કીધું કે હવે આપણે આ હલકા અમાર નથી થવું હોય કે હવે આપણે કે નહીં નાખું ભલે જમાઈ રહ્યા કે આપણે અમને ટાટિયા ભાંગી પછી રોવાનું તો અમારે જ નહીં કે. પણ હવે છે ને રવિભાઈ હવે પૂરું થઈ ગયું હવે જિંદગીમાં તમને જામકંડોળાની કેવું હતું. પણ આપણે લપમાં જે જામકંડોળા એક દરબારનો દીકરો શહીદ થઈ ગયો છે. હા હા ગોવિંદ દરબાર જી એ તમને નહીં ખ્યાલ હોય. હા હા વિશ્વજીતસિંહ નામ છે. 20 વર્ષની ઉંમરે આર્મીની ટ્રેનિંગમાં હતો. ન્યાયનો આર્મીની ટોપ ફાટીને અહીં શહીદ થયો છે. ઓહો હા હા એ મને નથી ખ્યાલ ના તમારી બાજુ જામકંડોળા બરાબર. હા એટલે હવે તમે આમાં પડ્યા નગર મારે તમને કેવું છું બેનની આટો માલ લેજો એમ. ના ના જઈ આવશું. આપણે કે દિવસે શહીદ થઈ ગયા? શહીદ થયા ને લગભગ 7-8 5-6 દિવસ થઈ ગયા. મને છે ને એક એનો નંબર કોકના ઘરનાનો ને એક એડ્રેસ મને આપી દેજો ને. નંબર છે ને હું મેળવી લઉં. હા હું હમણાં મેળવીને તમને એનો નંબર દઉં છું. ના અમે જઈ આવશું. પાછું છે ને હાંભળો હાવ એકલા એકલા નો દો તો ક્યાંય અમારી જરૂર પડે ને બેસી કહી દેજો. ના ના ચોક્કસ રવિભાઈ. મને તો કેટલા બધા ભાઈઓના ફોન આવ્યા બેન તમ તાર કાંઈ. મેં કીધું મારો ભાઈ હું તો એમ જ કહું છું સમાજના ભાઈઓ આપણા આપણે બધા લોયા જ કહેવાય બરોબર. મારો ક્યાંય વાક આવે ને અહીંયા હું સ્વીકારવા તૈયાર જ છું કે આ ભાઈ આ મારો વાક છે બરોબર. પણ હવે મારો વાક નો હોય તોય છતાંય મેં તો આટલું ઘણું જાતું કર્યું રવિભાઈ. ના કે બીજી બાઈડી હોય ને તો રેડ નહીં અત્યારે છૂટું કરે જ છે ને. ઢાકજ રાખી રવિભાઈ આપણે આપણા ઘર ની ઉગાડી કરાઈ. અને તેથી આજ મેટર હતી કે મારા બેન આવ્યા હતા મારે અનસન નું હતું એટલે એ ઘરે આવ્યા હતા મારું આમ કે સાચવવા સેવા કરવા. ત્યારે આ પૈસા ન દે એટલે આપણે કેવું તો પડે ને કે ભાઈ પૈસા દો. ત્યારે આટલા પતિ
તો તે દી હું શું બોલી હતી એના ભાઈ, મારા મિસ્ટર તો બહુ સારા છે, શું બોલી હતી હું? ઓડિયો કરી દે મને કાપી બોલે છે. Yeah, Jane, I've never heard of it.